નમસ્કાર, મેરા ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે આવી પહોંચ્યા છે મોડાસા નજીક લાલપુર ગામે. જે ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં ભારે ભીષણ આગ લાગી હતી, જે ગુજરાત રાજ્યના ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ફેક્ટરી હતી, ગઈકાલે જે ફેક્ટરીમાં આગ લાગેલી હતી ત્યાં 4 શ્રમિકોના મૃત્યુ પણ થયા હતા. અને હાલ એ જગ્યાએ આપણે ઉપસ્થિત છીએ કે જે જગ્યાએ ફાયર બ્રિગેડના જવાનોએ આખી રાત જે છે કામ કરેલું હતું. અને અત્યારે હાલ તો જે ફેક્ટરી હતી તેનો તો પૂરેપૂરો મલબો નીકળી ચૂક્યો છે. અને હાલ પણ અત્યારે ફાયર બ્રિગેડ પહોંચી રહ્યા છે અને હાલ બી અત્યારે કામગીરી ચાલુ છે. જ્યારે ગુજરાત રાજ્યની વાત અત્યારે વાત કરવામાં આવે તો મોડાસાની અંદર લગભગ 12 થી 15 જેટલા ફાયર વિભાગના જે ફાયર બ્રિગેડ હતા તે મંગાવવામાં આવ્યા હતા, જેમાં ગાંધીનગર, હિંમતનગર, પ્રાંતિજ, ઈડર સહિતના ફાયર બ્રિગેડ હાલ અહીંયા મોડાસામાં મંગાવવામાં આવ્યા હતા. અને હાલ અત્યારે જે સ્થિતિ છે તે અત્યારે હાલ તો કાબૂમાં આવેલી છે, તે તમે દ્રશ્યમાં હાલ તો જોઈ શકો છો. અને જે ફેક્ટરી હતી એનો તો પૂરેપૂરું હાલ તો જે નાશ થઈ ચૂક્યો છે. અને હાલ આપણી જોડે તાલુકા પંચાયતના પ્રમુખ બિપિનભાઈ પટેલ છે, તેમને પૂછવા માંગીશું કે હાલ આના ઉપર શું કામગીરી કરવામાં આવશે. અત્યારના તબક્કે આમ તો એક દુઃખદ ઘટના બની છે, મોડાસા તાલુકામાં આ પહેલીવાર આવી ઘટના બની છે. પરંતુ આ ઘટના માટે યોગ્ય અને જવાબદાર જે પણ વ્યક્તિઓ જવાબદાર હશે એમના પર સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય ન્યાય મળે એવી મોડાસા તાલુકા પંચાયત તરફથી હું માગણી કરી રહ્યો છું સરકારશ્રીમાં. જી ચોક્કસથી સાહેબ, પરંતુ આ જે ફેક્ટરી છે, જે ફેક્ટરીની અંદર ફાયર એનઓસી આપવામાં નહોતી આવી તો પણ આ ફેક્ટરી ધમધમી રહી હતી, તેના પર શું કહેશો સાહેબ? ફાયર એનઓસી એ કામ તો ખરેખર જરૂરી છે, પરંતુ કયા સંજોગોમાં લીધી છે કે નથી લીધી એની તો યોગ્ય તપાસ કરવાથી જ ખબર પડે તેમ છે. અને હાલ જે અંદર જે શ્રમિકો હતા એના મૃત્યુ થયા છે અને હજુ પણ અંદર હોઈ શકે તેમ છે, તેના પર શું કહેવું છે સાહેબ? એની અત્યારે સત્વરે તપાસ ચાલી રહી છે. 4 મૃતકો જાહેર કર્યા છે, પરંતુ હજી પણ અંદર થોડી આગની જ્વાળાઓ છે જ, એટલે કદાચ એમાં સંભાવના હોઈ શકે કે કદાચ માણસો હોય તો એને બહાર કાઢવાનું કે મૃતદેહો બહાર કાઢવાનો પ્રયાસ અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા થઈ રહ્યો છે. જી ચોક્કસથી. બીજી એક ચર્ચા કરવામાં આવે તો હાલ જે તમે ફેક્ટરી છે તે હાલ ઉપસ્થિત છીએ, ત્યાં આપણે સ્થાનિક પણ હાજર છે, સ્થાનિક જોડે વાત કરવા માંગીશું. ક્યાં રહો છો સાહેબ? હું સબલપુર કંપાનો રહેવાસી છું. જસ્ટ આ ફેક્ટરીની બાજુમાં મારું ખેતર આવેલું છે, એ નીલગીરીનું ખેતર પણ બળીને ભસ્મીભૂત થયેલું છે. આ કયા સંજોગોમાં આ ફેક્ટરીમાં કેટલો માલ રાખતા હોય છે, ઊંચી મોટી મોટી દિવાલો છે, અમે અંદર જઈ નથી શકતા. પણ કાલે દિવસના 2-3 વાગ્યાના સુમારે ધુમાડાના ગોટા ગોટા અમે જોયા. અને અમારા કંપની અને આજુબાજુ તુલસીવિલા અમારી રેસિડેન્સી વિસ્તાર છે, ત્યારે જાનનું જોખમ રહેલું છે. મા મહેનતે આ ફાયર ફાઈટરવાળાઓ અને સરકારી અધિકારીઓ આ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને આ રક્ષણ આપેલું છે. અને હજુ પણ આ ભારે લોકડી છે, અંદર કેટલી વ્યક્તિઓ હોય શું હોય એ કોઈ જાણ પડતી નથી. પણ હાલ સુધી તો અમારી આજુબાજુના ખેતરો તો બળીને ભસ્મીભૂત થયેલા છે. તો ભવિષ્યમાં પણ આવી કામગીરી ના થાય એવું સરકારશ્રીને મારી વિનંતી છે અને યોગ્ય દિશામાં પગલાં ભરવા પડે એ મારી રજૂઆત છે. આજુબાજુમાં તો અત્યારે માનો કે 20-એક વીઘાની નીલગીરીનો પાક બળીને ખાક થઈ ગયેલો છે અને તુલસી વિલાના પટ્ટાગણમાં કાંચ તૂટી ગયેલા છે. અને લોકોને રાત્રે 3-4 ફાયર ફાઈટરો અને પાણીના લગાવીને લોકોને જાનમાલની રક્ષણ કાર્યવાહી અમે બહાર કરેલા છે. અને આ રીતે આ ફેક્ટરી અમારા આ વિસ્તારની અંદર વચ્ચોવચ્ચ આવેલી હોય અને ફટાકડાનો ગોડાઉન ખરેખર આ માનવ વસાહતમાં ના હોવો જોઈએ અને છે એ ખરેખર ભૂલ ભરેલું છે અને એનો સત્વરે નિકાલ અધિકારીઓ કરે એ મારી વિનંતી છે. ગઈકાલે જ્યારે આગ લાગી બપોરના સમયે એટલે તમને કેવી રીતે ખ્યાલ પડ્યો અને પછી પહેલાં તો શું કર્યું આ લોકોએ? 2-3 વાગ્યાના સુમારે ગોટા ગોટા ઉડ્યા એટલે ત્યારે અમે ગ્રામજનો બધા અહીં આવીને જોયું ત્યારે ફેક્ટરીમાં આગ લાગેલી છે. તો અમે તાત્કાલિક ફાયર ફાઈટર અને પોલીસવાળાને જાણ કરી કે સત્વરે માનહાનિના કેસ અને અંદર વ્યક્તિઓ કામ કરતા હોય એને બચાવી શકે. તો અમે ગ્રામજનોએ પણ અહીં દોડી આવી અને જેટલી પોતાથી મદદ થાય એટલી અમે મદદ કરી.
અને સાંજના સમારે આ ફાયર ફાઇટર વાળાને જમવાનું અમારા ઉમિયા મંદિરના પરિસરથી અમે લાવી અને આ લોકોને પાટીદાર ભાઈઓએ અમે આ લોકોને જમવાની અને પાણીની વ્યવસ્થા કરી છે. સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરી અમારા માનવહિતમાં જેટલું કામ થાય એટલું અમે કર્યું છે. પણ હવે અમારી એક જ વિનંતી છે કે આનો આ ફટાકડાનો વચોવચ થી નિકાલ થાય અને અમારી જીવન સુખાકારી બને એવી અમારી વિનંતી છે આપને. ચોક્કસથી, જે પ્રમાણે સ્થાનિકે કહ્યું એ પ્રમાણે હાલ તો એમનું પણ બાજુમાં જ ખેતર આવેલું હતું અને એ જ ખેતરની અંદર આગ પણ લાગેલી હતી. હાલ આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશું કે હાલ જે પ્રમાણે અહીંયા જે પથ્થરો પણ તોડીને અહીંયા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હાલ તો આગ બુઝાવવામાં આવી છે, પરંતુ એટલું કહી શકાય કે હાલ હજુ પૂરેપૂરી બુઝાઈ શક્યા નથી, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક ધુમાડા નીકળી રહ્યા છે એટલે ફાયર બ્રિગેડના જવાનો હજુ પણ અહીંયા હાજર છે. અને દ્રશ્યોમાં આપ જોઈ રહો છો કે આઈસર છે જે અંદર વ્હીકલો પણ હતા એને પણ બળીને ખાક થઈ ચૂક્યા છે. ત્યારે અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ તો અહીંયા ફાયર બ્રિગેડના જવાનો પણ હાજર છે, જે ફાયર બ્રિગેડના જવાનો પૂરી રાત આખી રાત જે કામગીરી કરવામાં આવેલ છે અને જે કામગીરી બદલ એમને ખૂબ પણ સારું એવું કામ કરેલું છે, ત્યારે એમના જોડે ચર્ચા કરવા માંગીશું કે આખી રાત તમારું જે ફાયર બ્રિગેડનું નમસ્કાર. મેરા ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાની એક એવી કરુણ ઘટના બની છે. પ્રથમવાર આ પ્રકારે આગ લાગવાની ઘટના મોડાસાથી 6-7 કિલોમીટર દૂર આવેલા લાલપુર કંપા નજીક ગુરુવારના બપોરના અરસામાં અચાનક આગ લાગી અને ફટાકડા ફૂટવાના અવાજથી સમગ્ર મોડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં તેની ગુંજ સંભળાતી હતી. પ્રથમ દ્રષ્ટિએ તો કોઈ પણ વ્યક્તિ કંઈ પણ સમજી ન શક્યા, કારણ કે આ શું થઈ રહ્યું છે. ત્યારબાદ વાયુ વેગે આ સમાચાર આસપાસના તમામ જે 50 કિલોમીટરના વિસ્તારો હતા ત્યાં પહોંચવાના શરૂ થયા. કોઈ એમ કહેવા લાગ્યું કે કોઈક જગ્યાએ આગ લાગી છે, બ્લાસ્ટ થયું છે. આવા અનેક જે પાયાવિહોણા અથવા તો અન્ય વાયરલ મેસેજ થયા અને ત્યારબાદ ધીરે ધીરે સત્ય હકીકત સામે આવી કે લાલપુર કંપા નજીક એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. તાત્કાલિક મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તેમજ ટ્રાફિક પોલીસને જાણ થઈ હતી. સૌથી પહેલાં ટ્રાફિક પોલીસ અને મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ સમાચાર લોકો સુધી પહોંચ્યા ત્યારે લોકોના ટોળે ટોળા અહીં આ આગની ઘટનાને જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ સમયે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. પોલીસ માટે પણ એક મુશ્કેલીનો સમય હતો, કારણ કે લોકોના ટોળે ટોળા અહીં પહોંચી રહ્યા હતા. ત્યારે આવા લોકોને ત્યાંથી દૂર ખદેડવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, કારણ કે જો આ લોકો આગની ચપેટમાં આવી જાય તો મોટી એક દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી. જેને કારણે ટ્રાફિક પોલીસના તમામ કર્મચારીઓ નજીકના જે ખેતરો હતા ત્યાં કોર્ડન કરીને તેમની સાથે મીડિયાની ટીમ, સ્થાનિક આગેવાનો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સહયોગથી આવા જે લોકોના અન્ય લોકો જે પહોંચતા હતા તે ટોળાને દૂર કરવા માટેની વિશેષ તજવીજ હાથ ધરવામાં આવી હતી. કારણ કે આ જે ફેક્ટરીમાં આગ લાગી હતી જેને કારણે દૂર દૂર સુધી તેનો અહેસાસ અનુભવ કરી શકાતો હતો, કારણ કે અગનજ્વાળાઓ એટલી ભયાનક હતી કે તેનો અહેસાસ, તે તાપ લોકોએ સહન કરવો ખૂબ જ અઘરો હતો. આવા સંજોગોમાં પોલીસ, નગરપાલિકા સહિતની અલગ અલગ ટીમ, સ્થાનિક આગેવાનોની ટીમ દ્વારા આ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોઈપણ વ્યક્તિ આ આગ જે ગોડાઉન છે ત્યાં નજીક ન પહોંચે તે માટે ખડે પગે રહી હતી. ત્યારબાદ ઘટનાની વાત કરવામાં આવી તો ધીરે ધીરે આ ફટાકડાનો અવાજ દૂર દૂર સુધી પહોંચ્યો. પાલિકાને લાગ્યું કે હવે આ આગ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, આગ પર કાબૂ મેળવવો ઘણો મુશ્કેલ છે. કારણ કે સામાન્ય રીતે જો આગની ઘટના અન્ય કોઈ ગોડાઉન, કાપડ મિલ અથવા તો દુકાનમાં લાગતી હોય તો આવી જે આગની ઘટના ઉપર કાબૂ મેળવવો ખૂબ જ સરળ હોય છે, પણ આ જે ફટાકડાની ફેક્ટરી હતી, ગોડાઉન હતું, એમાં જે આગ લાગી હતી એ આગ પર કાબૂ મેળવવો એટલા માટે મુશ્કેલ હોય છે કારણ કે ક્યાંથી ફટાકડામાં બ્લાસ્ટ થાય
અને ક્યાં કઈ બાજુ જાય એ તેનું કોઈ ચોક્કસ કારણ અને ચોક્કસ જગ્યા નિશ્ચિત હોતી નથી. એટલે તાત્કાલિક રિજનલ જે ફાયરની ટીમ હતી તે પણ દોડી આવી હતી અને ફાયર મેજર કોલ જાહેર કરવામાં આવ્યું હતું. આસપાસના 3-4 જિલ્લાની ફાયર વિભાગની ટીમ જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાની બાયડ તેમજ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર ઈડર વડાલી ગાંધીનગર સહિતની અલગ અલગ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ એક કડીરૂપ પ્રશ્ન એ હતો કે આટલી બધી જે ફાયર વિભાગની ગાડીઓ મોડાસાના લાલપુર કંપા નજીક પહોંચી હતી ત્યારે એક સમસ્યા એ પણ ઉદ્ભવી હતી કે તાત્કાલિક પાણીનું ટેન્કર કેવી રીતે આ સ્થળ પર પહોંચાડવું તે માટે નગરપાલિકા અને અન્ય જે ફાયર વિભાગની ટીમો હતી સાથે સ્થાનિક લોકોના સંપર્ક કરીને નજીકના જે ખેતરોમાં જે કૂવાઓ હતા એ કૂવાઓમાંથી પાણી ભરવાની પ્રક્રિયા અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે સ્થાનિક લોકોને એક માનવતાના ભાગરૂપે તમામ જે ખેતરો હતા એ ખેતરોમાંથી કૂવામાંથી પાણી ને ભરવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક લોકો પણ ખૂબ જ ભારે જહેમત ઉઠાવીને તેમના બોરવેલથી આ ટેન્કરોમાં પાણી ભર્યા હતા જેને કારણે ઓછા સમયમાં આ આગ પર કાબૂ મેળવી શકાય. બીજી મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે આ આગની ઘટના ઘટી હતી એક પ્રત્યક્ષદર્શી અને જે ફરિયાદી છે મૃતકના સગા હતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે આ તેઓ કામ કરી રહ્યા હતા સેન્ટિંગનું તે સમય દરમિયાન આ આગ લાગી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સમય દરમિયાન ત્યાં જે ફટાકડા છે ફટાકડાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે જે બ્લાસ્ટ થયો હતો તેને કારણે આગ લાગી હોવાનું સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું. સ્થાનિક એટલે કે જે અહીં શ્રમિક કામ કરતા હતા તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ આક્ષેપ કર્યો હતો કે તેમણે જ્યારે આ બાબતે પૂછ્યું ત્યારે એવો જવાબ મળ્યો હતો કે આ અહીં જે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એ ટેસ્ટિંગ ફટાકડાનું ટેસ્ટિંગ છે એ થોડા સમય પછી પૂર્ણ થશે. હવે વાત એ રહી કે જ્યારે આ ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન જ અચાનક આગ લાગી હતી. ત્યારે જે સેન્ટિંગનું કામ કરતા હતા એ સેન્ટિંગ છત પર અંદાજે 4 જેટલા લોકો હતા અને એક વ્યક્તિ નીચે ઊભો હતો. તે સમય દરમિયાન અચાનક જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારબાદ જે ટેરેસ ઉપર છત ઉપર જે 4 લોકો હતા તેઓને નીચે ઉતારવા માટે આ પ્રત્યક્ષદર્શીએ ઘણા અથાગ પ્રયાસો કર્યા હતા પણ આ ખૂબ જ કઠિન કાર્ય હતું. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને લગભગ વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી કારણ કે ધુમાડા એટલા બધા હતા જેને કારણે આગળ જોવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સમય દરમિયાન જે પ્રત્યક્ષદર્શી જે ફરિયાદી હતો તે તાત્કાલિક બહાર પહોંચી ગયો અને મહામહેનતે મહામુસીબતે તેણે જીવ બચાવ્યો પણ કમનસીબે તેના જે મિત્રો હતા 4 કે જે સેન્ટિંગ અથવા તો જે બાંધકામનું કામ કરી રહ્યા હતા તેમના મોત નીપજ્યા હતા. બીજી વસ્તુ એ હતી કે જે પોલીસ સ્થાનિક વહીવટીતંત્ર કલેક્ટર કચેરીનું તંત્ર પોલીસ તંત્ર હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય તમામ જે તંત્ર હતું એ તંત્ર કામે લાગી ગયું હતું. સ્પષ્ટ જોઈ શકાય છે કે જે 4 જે ગાડીઓ છે એ 4 ગાડીઓ 4-5 ગાડીઓ છે એ બળીને ખાક થઈ ગઈ છે. આઈસર છે, પિકઅપ ડાલુ છે, ઇકો વાન છે અને બીજું એક અહીં પિકઅપ ડાલુ છે. 2 ગાડી બહાર છે એટલે 6-7 ગાડી તો અહીં જોવા મળી રહી છે. કેટલાક વાહનો પણ અહીં બળી ગયા છે. સતત પોલીસની ટીમ પણ અહીં નિરીક્ષણ કરવા માટે આવી રહી છે. માહિતી એ પણ મળી રહી છે કે આજે 11-12 વાગ્યાના અરસામાં FSLની ટીમ પણ અહીં પહોંચવાની છે અને તપાસ કરવાની છે. મહત્ત્વની બાબત એ છે કે આ જે ઘટના છે એ ખૂબ જ કરુણ છે. આ બેદરકારી કોની, કોના પાપે આ આગની ઘટના ઘટી, શું આમાં નિયમોનું પાલન થતું હતું કે નહીં, નિયમોના ધજાગરા ઉડાવવામાં આવતા હતા કે નહીં, આવી અનેક ફેક્ટરી મોડાસા ફેક્ટરી હોય કે ગોડાઉન હોય કે અન્ય ફટાકડાની દુકાનો છે
એ તમામ જે ભરચક વિસ્તારો છે ત્યાં કાર્યરત છે. આ તમામ લોકો ફાયર સેફટીના ફાયર એનઓસીના નિયમનું પાલન કરે છે કે નહીં, કે અથવા તો ધજાગરા ઉડાવે છે? સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે આ તમામ જે ફટાકડા ફેક્ટરીઓ છે અથવા તો ફટાકડાની દુકાનો છે એ તમામના લાયસન્સ રદ કરી શકે છે, કારણ કે આ એક મોટી દુર્ઘટના છે. અરવલ્લી જિલ્લાની પ્રથમ આવી દુર્ઘટના ઘટી છે, જેને કારણે સમગ્ર અરવલ્લી જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. આપની સાથે વરિષ્ઠ પત્રકાર છે વિપુલભાઈ રાણા, તેમની સાથે શું કહેશો આ બાબતે? જી બિલકુલ અંકિત, ગઈકાલે જે ઘટના બની ખૂબ જ ભયાવહ અને દુઃખદ ઘટના છે, જેની અંદર 4 જેટલા શ્રમિકો ભૂંજાઈ ગયા છે. ખાસ કરીને તંત્ર દ્વારા પણ જે આવા લોકો છે કે જેઓની પાસે એનઓસી જેવું અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું રાખવામાં નથી આવ્યું, ખાસ કરીને ફાયર સેફટીના પણ કોઈ સાધનો અહીંયા જોવા નથી મળી રહ્યા. ત્યારે જે માનવ જે વસાહત છે તેની નજીક આવી જે ફેક્ટરીઓ આવેલી છે તેની સામે ખરેખર તંત્ર દ્વારા લાલ આંખ કરી આવી ફેક્ટરીઓ સામે બેન કરવી જોઈએ. ભવિષ્યમાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ખરેખર તંત્રએ તકેદારી હવે રાખવાની જરૂર છે. આ ઘટના બન્યા બાદ તંત્રએ પણ જાગવાની જરૂર છે. આવા જે એનઓસી વગરના આવા જે બિનકાયદેસર રીતે જે ચાલી રહ્યા છે જે તે લોકો સામે પણ લાલ આંખ કરવાની જરૂર છે. ત્યારે આ ઘટના ખરેખર જિલ્લા માટે એક મોટી ઘટના અને ખૂબ જ ભયાવહ અને દુઃખદ ઘટના જોવા મળી છે. આ તમે ઘણા વર્ષોથી રિપોર્ટિંગ કરો છો, આ પ્રકારની ઘટના તમે કોઈ દિવસે કવરેજ કરી છે? કારણ કે આ એક જ બહુ કરુણ ઘટના કહી શકાય. આ બાજુ બંને બાજુ રહેણાંક વિસ્તારો છે, એક બાજુ ખેતરો છે તો બીજી બાજુ રહેણાંક વિસ્તારો છે. ગઈકાલે 5 થી 6 પરિવારો જે પોતાના જીવ ભારે જહેમતે બચાવ્યા હતા, કેટલાક લોકોએ તેમને રેસ્ક્યુ કર્યા હતા, તો આવી ઘટનાઓ ન ઘટે તંત્રએ કેવી આના માટે શું કાર્યવાહી કરી, શું લાગે છે આપને? બિલકુલ, જે આ હું છેલ્લા 20 વર્ષથી આ પત્રકારિતા સાથે જોડાયેલો છું ત્યારે અંકિત ખરેખર આ મારા જીવનની અંદર પહેલી જ આટલી મોટી આગની ઘટના મેં જોઈ છે. ખરેખર આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તંત્રએ પણ તકેદારી રાખવાની જરૂર છે. અને હવે પછી જે આ જે માનવ વસાહત છે, વસાહત હોય કે આજુબાજુમાં ગામો આવેલા છે, એટલે ગામોની નજીક આવા પ્રકારની ફેક્ટરીઓ ન થાય તે માટે તંત્રએ પણ તકેદારી રાખવી તેવું હું પોતે માનું છું. તો ખૂબ ખૂબ આભાર. કહી શકાય કે હાલ પણ જે પોલીસની ટીમ છે, પોલીસની ટીમ સતત એનું નિરીક્ષણ કરી રહી છે, ક્યાં ચૂક રહી ગઈ હતી અને શું આ બાબતે આના નિયમોના ઉલ્લંઘન કરવામાં આવેલા હતા તે તમામ પાસાઓને જોવામાં આવી રહ્યા છે. પોલીસની અલગ અલગ ટીમ અહીં સતત નિરીક્ષણ કરી રહી છે. ગઈકાલથી જે બપોરના સમયથી અરવલ્લી જિલ્લાની તમામ જે પોલીસ છે ખડેપગે રહી છે, લોકોનું રેસ્ક્યુ કરવું હોય અથવા તો લોકોને આગની ઘટનાથી દૂર ખદેડવા હોય તે તમામ પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે જ બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે આ પ્રકારની ઘટના ખૂબ કહી શકાય કે ઓછી થતી હોય છે, પણ આવા રહેણાંક વિસ્તારમાં આવી ઘટના એ ઘણું બધું કહી જાય છે. કારણ કે આવી જો ઘટનાઓને રોકવામાં ન આવે તો ભવિષ્યમાં આ એક મોટો પ્રશ્ન ઊભો કરી શકે છે. ફાયર વિભાગ દ્વારા એક સરાહનીય કામગીરી અત્યાર સુધીમાં હજુ પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જોકે હજુ પણ ક્યાંક ને ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિમાં એવું પણ અહીં જોવા મળ્યું, અહીં કોઈ ફાયર સેફટી ને લગતા ઇક્વિપમેન્ટ્સ નો અભાવ જોવા મળ્યો, નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે જ્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી, મામલતદાર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અરવલ્લી જિલ્લાના ધારાસભ્ય અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ અહીં આવ્યા હતા અને આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને આ અંગે સરકારમાં પણ રજૂઆત કરશે તેવું લાગી રહ્યું છે. હાલ આપ જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે, ક્યાંક ફટાકડાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. હજુ પણ આગ સામાન્ય ભભૂકી રહી છે. આ આગ પર કાબૂ સંપૂર્ણપણે ક્યારે મેળવાશે હજુ કહેવું મુશ્કેલ છે, પણ
फायर विभाग की तमाम जे टीम है ये स्टेन्ड बाय से जिल्ला ना उच्च अधिकारी सतत आनु निरीक्षण कर रहा है मॉनिटरिंग कर रहा है अने FSL की टीम पण अहीं टूंक समय में पहुँचवानी है। ये पहला पुलिस ना तमाम उच्च अधिकारी अहीं आवी रहा है निरीक्षण कर रहा है अने आ जे बेदरकारी होय अथवा तो शू अन्य कारण है ते तमाम कारणों जाणवानो प्रयास करवामां आवी रह्यो छे अने कायदेसरनी कार्यवाही थाय तेवा पण प्रयासो करी रहा छे। आई जगह छे गई काले फायर विभाग जे ईडर फायर विभाग की टीम छे अहीं पहोंच्यु हतुं अने आ जगह पर आग पर काबू मेळवा माटे भारे जहमत उठावी हती। तमाम जे ईडर नगरपालिका फायर विभाग की टीम से मीडिया ने अहीं सुधी कवरेज करवा माटे लावी हती अने तमाम जे दृश्य था ए दृश्य केवी रीते आग पर काबू मेळव्यो अने केवी रीते तेमनी टीम अहीं पहोंची हती ते अंगे पण आ नगरपालिका ईडरनी टीमे तमाम जे लोकोने माहिती हती माहिती पूरी पाड़ी हती। जोई शकाय छे के तमाम जे दीवालो छे दीवालो पण अहीं दीवालोना पोपड़ा छे पोपड़ा खूटी गया छे तमाम माल सामान वेर विखेर बढ़ीने खाक थई चूक्यो छे। आग ज्यारे अमे अहीं स्थळनुं निरीक्षण गुरुवारना रोज बपोरना अरसामांथी सांज सुधीमां कर्युं हतुं ते समय दरमियान जे चार लोकोना मृतदेहो जोया तो एक आपणा रुवाटा ऊभा थई जाय अश्रुधारा वही जाए तेवा दृश्य था कारण के दृश्य आपने बतावी नहीं शकीए कारण के ए एवा दृश्य था कि कोई नी एक जिंदगी कोई परिवार थी पोतानू कोई छीनवाई जाए तो एक परिस्थिति नो केवी रीते सामनो करी सके ये कहवू कदाच अघरू छे जेथी आ मात्र एक आपणे तेनो कल्पना के विचार ज करी शकीए एने जोई के अनुभवी शकता नथी। ज्यारे ए चार लोकोमांथी एक युवके जे हतो एना सरकारी नौकरी माटेना डॉक्युमेंट वेरिफिकेशन पण जयपुर खाते करावी आव्यो हतो। चार दिवसथी जे रजाओ हती आ रजा दरमियान ते पोताना भाई साथे काम करवा माटे आव्यो हतो मदद माटे आव्यो हतो कारण के ए मदद तेना परिवारनुं गुजरान चलावी शकाय ए जे एमांथी आजीविका मळे ते पोताना परिवारने ते मदद करी शके ते माटे युवक अहीं काम अर्थे आव्यो हतो पण कदाच तेने ख्याल नहोतो के आजे काम करवा माटे आवी रह्यो छे ए तेनुं छेल्लुं काम हशे कारण के तेने पण कदाच ख्याल नहोतो कोईने पण ख्याल नहोतो कोईने कल्पना पण नहोती करी शकी के आवी मोटी एक दुर्घटना सर्जाशे। पण मोटी वात ए पण छे के जे लोको फेक्टरीमां श्रमिको जे फटाकड़ानी फेक्टरीमां काम करता हता ए तमाम लोकोनो बचाव थयो छे। तात्कालिक जे समये आग लागी ते समय दरमियान ते तमाम लोकोने ख्याल आवी गयो हतो के आग लागी छे अने टूंक समयमां आग भारे अने विकराळ स्वरूप धारण करी शके छे। तात्कालिक तेओ पाछळना जे बाउंड्री वॉल छे त्यांथी पण कूदीने दौड़ी गया हता। जे लोकोना मृत्यु थया छे ए मृत्यु मृतको बाजूमां जे बांधकाम चाली रह्युं हतुं ते बांधकाममां काम करता श्रमिको हता। आ जे गोडाउन छे ए विशाळ एक गोडाउन छे अहीं तमाम जे फटाकड़ा हता ए फटाकड़ा राखवामां आवेला हता। भारे गरमी अने फटाकड़ामांथी लागेली आग अने अगनज्वाळाने कारणे तमाम जे शेड छे दीवाल छे तमाम दीवालो पण अहीं धराशायी थई छे। तमाम फटाकड़ानो जे जत्थो छे ए तमाम जत्थो नष्ट थयो छे। फायर विभाग पोलीस जिल्ला वहीवटतंत्र जिल्ला पंचायत तालुका पंचायत सबलपुर ग्राम पंचायतनी पण अहीं महत्वनी भूमिका छे। लालपुर कंपाना आगेवान अने एक खेडूत परिवारमांथी आवता किरीटभाई पटेल पण खड़े पगे रह्या हता के जो सबलपुर ग्राम पंचायत साथे पण जोड़ायेला छे। खड़े पगे रहीने लोको सुधी कोई खोटो मेसेज न जाए कोई पेनिक न सर्जाय तेवा पण तेमणे प्रयासो कर्या हता।
साथ ज फायर विभाग की टीम ने पानी की कोई समस्या न सर्जाए कारण के पानी ए महत्व भाग आग बुझा एट्ले पानी के पहुँचाड़ी सकाय तमाम प्रयासों आ सबलपुर ग्राम पंचायत की टीम द्वारा कर आसपासना जे महादेव ग्राम महादेवपुरा कंपा लालपुर कंपा सबलपुर कंपा सबलपुर गाम सहित जे आसपासना ग्राम्य विस्तारों से तमाम ग्राम्य विस्तारों खेडूतोए पोताना खेतर माथी अहीं पाणी पहोंचाड्युं हतुं। आजे मुख्य प्रवेश द्वार आप जोई शको छो ये मुख्य प्रवेश द्वार छे एक ज एंट्री पॉइंट छे अने बीजो कोई एक्जिट अथवा तो बीजो कोई अलग थी दरवाजो नथी जेने कारणे आ मोटी दुर्घटना सर्जाई एमां आ चार लोको बहार न निकळी शक्या। आ ए दृश्य छे के ज्यां जे चार जे श्रमिको हता ए उपर टेरेस पर सेंटिंगनुं काम करी रह्या हता જ્યારે જે અન્ય એક પ્રત્યક્ષદર્શી અને અન્ય એક શ્રમિક હતો એ અહીં અહીં કામ કરતો હતો, નીચે સેન્ટિંગની પ્લેટોને તાર બાંધી રહ્યો હતો તે સમય દરમિયાન આ આગની ઘટના ઘટી ત્યારે ઉપર ચાર જે લોકો કામ કરી રહ્યા હતા એ ચાર લોકોને તાત્કાલિક નીચે આવવા માટે જણાવ્યું હતું, પણ એમની કમનસીબી એ હતી કે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે તેઓ નીચે કેવી રીતે આવી શકે તે પણ તેમના માટે એક પ્રશ્ન હતો અને આજ એ પ્રશ્નનો તે જવાબ ન આપી શક્યા અને આજે તેઓ જિંદગીથી હારી ગયા। પણ આ જો સેન્ટિંગની જે સળિયા છે આ સેન્ટિંગના સળિયાનું અહીં કામ ચાલતું હતું તે સમય દરમિયાન અહીં જે પ્રત્યક્ષદર્શી શ્રમિક હતો તેણે જણાવ્યું હતું કે આ બાજુ કંઈ કોઈક જગ્યાએ ફટાકડાના ટેસ્ટિંગનું કામ ચાલતું હતું તે સમય દરમિયાન આ આગ લાગી હતી। આ જે દ્રશ્યો છે અહીં પણ ફટાકડાનું સ્ટોરેજ કરવામાં આવેલું હતું, આ જે ફટાકડાનું સ્ટોરેજ છે અહીં આ ફટાકડા લગભગ નગરપાલિકાની 6-7 ગાડીઓએ પાણીનો સતત મારો ચલાવ્યો હતો તેમ છતાં પણ હજુએ અહીંથી આગના ગોટે ગોટા ઉડી રહ્યા છે, હજુ પણ ક્યાંક ચિંગારીઓ નીકળી રહી છે, ફટાકડાના અવાજ પણ આવી રહ્યા છે, હજુ પણ અહીંથી ક્યાંક જે ફટાકડાના તણખલા હવામાં ઉડતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન તમને આ તમામ જે દ્રશ્યો છે દ્રશ્યો બતાવી રહ્યા છે, હજુ પણ આગે જે ધુમાડા છે વધુ ધુમાડા પ્રસરી રહ્યા છે, આગ પર કાબૂ મેળવવા માટે નગરપાલિકાની ટીમ ફાયર વિભાગની તમામ જે ટીમ છે એ ટીમ હજુ ખડે પગે છે, કોઈપણ સમયે આ અહીંથી ફટાકડા ક્યારે ફૂટી શકે તે કહેવું મુશ્કેલ છે, એટલે દર્શકો સુધી પણ જે દ્રશ્યો છે સત્ય હકીકત છે એ હકીકત બનાવવાનો પ્રયાસ પણ કરી શકીશું। બીજી વસ્તુ એ છે કે આ જે ફેક્ટરી કે ગોડાઉન જે છે ફટાકડાનું ત્યાંથી બિલકુલ ડાબી સાઈડ એન્ટ્રી કરતાં ડાબી સાઈડ અને ફેક્ટરીથી બહાર નીકળતા એક બાજુ તુલસી વિલા આવેલું છે, આ તુલસી વિલામાં લગભગ 6-7 જેટલા મકાનો છે એ મકાનો પણ આગની ચપેટમાં આવ્યા હતા। શરૂઆતમાં એક વૃદ્ધ દંપતી હતું તે પણ ત્યાં ફસાયું હતું, તેઓને પણ બહાર કાઢવા માટેની સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી, પોતાના જીવના જોખમે આ તમામ જે પરિવારો છે સ્થાનિક લોકો છે તેઓને રેસ્ક્યુ કરવામાં સ્થાનિક લોકોનો મહત્વપૂર્ણ રોલ જોવા મળ્યો હતો। સાથે જ પોલીસ ટ્રાફિક અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ ટાઉન પોલીસ જિલ્લા LCB SOG સહિતની તમામ જે ટીમ છે એ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ લોકોને બચાવી હતી અને લોકોને કોઈ પેનિક ના સર્જાય તે માટે પણ પોલીસ તંત્રે અથાગ પ્રયત્નો કર્યા હતા। જિલ્લા પોલીસ વડા સંજય ખરાત હોય કે DYSP હોય તમામ જે ટીમો હતી એ ટીમો ખડે પગે રહીને તપાસ અત્યારે પણ તપાસ ચાલુ છે, અત્યારે પણ હાલ પોલીસનો બંદોબસ્ત છે કારણ કે હજુ પણ જે આગ છે એ આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને નગરપાલિકાની તમામ જે ફાયર વિભાગની ટીમો છે અહીં ટીમો તૈનાત કરવામાં આવેલી છે। હાલ જે મોડાસા નગરપાલિકા ફાયર અધિકારી છે હેમરાજભાઈ સાહેબ, અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે આગ કંટ્રોલમાં છે, GCB વ્યવસ્થા કરેલી છે આવે છે એટલે એને કુલિંગ કરવાનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે। અંદાજે કેટલા ફાયર વિભાગની ટીમો કેટલા કર્મચારીઓ અહીં આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા, કેટલી ગાડીઓનો કાફલો અને કેટલા લોકોની અહીં ભારે જહેમત હતી? ટોટલ 10 ગાડી હતી આપણી મોડાસા નગરપાલિકાની, 3
ઈડા નગરપાલિકાની એક ગાડી, હિંમતનગરની બે હતી, પ્રાંતિજની એક ગાડી હતી, બાયડની પણ એક ગાડી, એમ ટોટલ 10 ગાડી, 60 જણનો સ્ટાફ હતો એની અંદર, અને ટોટલ 6-7 લાખ લીટર પાણીનો છંટકાવ કરીને અત્યારે આગ પર એ કાબુ મેળવવાનો બહુ મોટો પ્રયત્ન કરવામાં આવ્યો. હજુ હજુ કેવી જગ્યાએથી આગના જ્વાળાઓ નીકળી રહ્યા છે ને ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા, કોઈ કેટલા વિસ્તાર, કેટલી જગ્યાઓ છે અહીંયા? એવું નોર્મલી મોસ્ટ ઓફ બધું કંટ્રોલમાં જ છે, તો અંદર જે માલ છે એની અંદર જે અંદરનો જે માલ છે એમાં કોકો કતાર જે ગઈકાલ કરતાં પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો છે અત્યારે. અત્યારે કઈ ટીમો અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં છે, કેટલી ગાડીઓ સ્ટેન્ડ બાય છે? સ્ટેન્ડ બાયમાં આપણે મોડાસા નગરપાલિકાની 3 ગાડી અને ઈડર નગરપાલિકાની 1 ગાડી. ઓકે, તો આ હતા નગરપાલિકાના ફાયર અધિકારી. 7 લાખ લીટર પાણીનો છંટકાવ કરવા છતાં પણ હજુ આગ મહદઅંશે પૂરેપૂરી આવી ગઈ છે, પણ 10-1% જેટલી હજુ પણ ક્યાંક આગની ચિંગારીઓ જોવા મળી રહી છે. સ્ટેન્ડ બાયમાં 3 ગાડી રાખવામાં આવેલી છે નગરપાલિકા મોડાસાની, 3 અને 1 ઈડનની. બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે આ આગની ઘટના ઘટી હતી ત્યારે મોડાસા તરફથી આવતા તમામ જે વાહનો હતા એ વાહનોને અન્ય માર્ગ એટલે કે શામળાજી રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ જે હિંમતનગર માર્ગ છે એ હિંમતનગરથી આવતા વાહનોને શામળાજી રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જેને કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય અને લોકોની અવરજવરમાં કોઈ બાધા ન આવે એ તમામ જે તકેદારી છે પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર, મોડાસા તાલુકા મામલતદાર મોડી રાત્રે મધ્યરાત્રિ સુધી અહીં તેમની ટીમ હતી. હજુ પણ તાલુકા મામલતદારની ટીમ ખડે પગે છે. તાલુકા પંચાયત પ્રમુખે મુલાકાત કરી છે, જિલ્લા પંચાયત પ્રમુખની મુલાકાત હતી, સાથે જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ, તમામ પદાધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જો કે હવે સવાલ એ થાય છે કે આગની ઘટનામાં જવાબદાર કોણ, શું બેદરકારી કોની, કયા કારણોસર આગ લાગી, શું આગ લાગ્યાથી આ જે મોત નિપજ્યા છે, હવે કોઈ શીખ લેવામાં આવશે. આવી અનેક સવાલો જે છે હજુ પણ સવાલો યથાવત છે, તેના કોઈ જવાબ નથી મળ્યા, જવાબો મેળવવા પણ મુશ્કેલ છે. બીજી વસ્તુ એ પણ છે કે મોડાસા શહેરના તેમજ અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફટાકડાની દુકાન ચાલી રહી છે, ત્યાં પણ ફાયર એનઓસી, ફાયર સેફ્ટી, ફાયરના લાયસન્સ છે કે નહીં તે પણ હવે તપાસનો વિષય છે. કારણ કે આ જે જગ્યા હતી એ મોડાસાથી 6-7 કિલોમીટર દૂર નજીકમાં માત્ર ને માત્ર 10-1 મકાનો હતા, પાછળની સાઈડમાં થોડા મકાનો હતા, પણ કહી શકાય છૂટા છવાયા મકાનો હતા. પણ સવાલ એ છે કે જે સિટી વિસ્તારના દુકાનો છે ત્યાં મધ્યમાં દુકાનો આવેલી છે, આજુબાજુમાં અનેક દુકાનો છે, અનેક મકાનો છે, અનેક લોકો વસવાટ કરે છે, ત્યારે જો આવી દુર્ઘટના આવી જગ્યા ઉપર થાય તો તેના માટે જવાબદાર કોણ? અંકિત ચૌહાણ, મેરા ગુજરાત. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.